બનાસકાંઠા જિલ્લામાં પાણી ન મળતા ખેડૂતો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। તમે માનો નહીં, મળતી માહિતી મુજબ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો સૂકો ઘાસચારો ઠલવાય છે। કારણ કે પાલનપુર વડગામ સહિત જિલ્લા અન્ય તાલુકામાં પાણીના તળ નીચા છે। પાણી ન હોવાના કારણે પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો થતો નથી, જ્યારે જેની પાસે જમીન છે, ખેતર છે, એ પશુપાલકો પણ ઘાસચારાને લઈને મુશ્કેલીમાં છે। ત્યારે જેમની પાસે જમીન નથી, પાણી નથી, તેમને પણ ઘાસચારો ખરીદીને લાવવો પડે છે। ત્યારે વધતા જતા ઘાસચારાના ભાવ વધારાને લઈ પશુપાલકોની હાલત અત્યારે અત્યંત કફોડી બની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે, ત્યારે હવે પશુપાલન કરતા પશુપાલકો હાલના સમયે પશુઓ માટેના ઘાસચારાના ભાવ વધતા મુશ્કેલીમાં મુકાયા છે। જે પશુપાલક અથવા ખેડૂત પાસે જમીન છે, જેની પાસે પાણી છે, તે લીલો ઘાસચારોનું વાવેતર કરતા હોય છે, તેવા પશુપાલકોના પણ હિસાબના છેડા મળતા નથી। જ્યારે જે જમીન વગરના પશુપાલકો છે, પાણી વગરના પશુપાલકો છે, તેમને પશુ નિર્વાહ કરવા માટે અત્યંત કફોડી હાલતમાંથી પસાર થવું પડે છે। દિન પ્રતિદિન ઘાસચારા અને દાણના ભાવ વધતા જાય છે, ત્યારે પશુપાલકો 10-12 રૂપિયા એક કિલો ઘાસચારો પશુઓને લાવીને ખવડાવવા મજબૂર બન્યા છે। એક તરફ ઘાસચારો ખરીદીને પશુનો નિર્વાહ કરવો પડે છે, તો બીજી તરફ દાણના ભાવ પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ત્યારે મોંઘવારીની પરિસ્થિતિમાં પશુઓનો નિર્વાહ કરવો કે પરિવારનું ગુજરાન ચલાવવું પશુપાલકો માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે। પાણીની સમસ્યા એ આ જિલ્લાની સૌથી મોટી સમસ્યા છે। ખેતી કરવી હોય કે પશુપાલન રાખવા હોય, પાણી ખૂબ અગત્યનું છે। ત્યારે પાણી ન હોવાને કારણે પશુપાલનને ખવડાવવા માટે લીલો ઘાસચારો ન મળતા પશુપાલક સૂકો ઘાસચારો લાવીને પશુઓ રાખી રહ્યા છે। જો કે આ સૂકો ઘાસચારો દિવસે ને દિવસે મોંઘો થતા પશુપાલકોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સૂકા ઘાસચારામાં વધતા ભાવને લઈને પશુપાલકો ચિંતામાં મુકાયા છે। જે ઘાસ સારો 7-8 રૂપિયા કિલો મળતો હતો, તે ઘાસચારો હાલ 10-12 રૂપિયા સુધી મળે છે। તેમજ બાજરી, જુવારના જે સૂકા ઘાસચારાના ભાવ હતા, તેમાં પણ 5-10 રૂપિયાનો વધારો થયો છે। જે બાજરીનો પૂલો 15 રૂપિયામાં મળતો હતો, તે હાલ 25-30 રૂપિયામાં મળે છે। ત્યારે પશુપાલકોને હવે આ સૂકા ઘાસચારાથી પશુઓ રાખવા માટે મુશ્કેલી સર્જાઈ છે। જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે, જેને લઈ પશુપાલકો તો કરે છે, પરંતુ તેમને ખવડાવવા માટે જે લીલા ઘાસચારો હોય તે પાણી ન હોવાના કારણે ખેડૂતો પોતાના ખેતરોમાં વાવી શકતા નથી, અને જેના કારણે પશુપાલનને ખવડાવવા માટે સૂકો ઘાસચારો લાવવો પડે છે। સૂકો ઘાસચારો છે તે અન્ય રાજ્યોમાંથી આવે છે, ત્યારે તેનો પણ મોંઘો ભાવ હોય। રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાંથી સૂકા ઘાસચારાની ટ્રકો ભરાઈને આવતી હોય છે। જે સૂકો ઘાસચારો જે રાજ્યમાંથી આવે છે, તેમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ ડીઝલ સહિતના અન્ય ખર્ચાઓના કારણે મોંઘો બનતો જાય છે, અને પશુઓ પશુપાલકો સુધી પહોંચતા તેના ભાવો ધરખમ વધારો થાય છે, જેના કારણે ઘાસચારો મોંઘા ભાવે મળી રહ્યો છે। એક ટ્રકમાં 2-3 લાખ રૂપિયા સુધીનો ઘાસચારો ભરેલો હોય છે, ત્યારે દિવસે 4-5 ગાડી ટ્રક ઘાસચારોનો વેપાર થઈ જતો હોય છે। એટલે તમે માની લો કે કેટલો ઘાસચારો વર્ષે આવતો હશે। જો કે આ બીજા રાજ્યોમાંથી આવતો ઘાસચારો ઠેકેદારોને માલિકો સ્ટોક કરીને પણ સરેરાશ વેપાર કરી પોતાના ભાવ પ્રમાણે વેચી રહ્યા છે, જેથી તેમને તો કોઈ નુકસાન પડતું નથી, પરંતુ પશુપાલકોને આર્થિક ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે છે। ત્યારે મોંઘા ઘાસચારાને લઈને પશુઓને ખવડાવવા માટે સરેરાશ જે દૂધમાંથી વળતર મળતું હોય છે, તેમાં ખૂબ મોટું નુકસાન અત્યારે પશુપાલકો ભોગવી રહ્યા છે। भाव बढ़ते हैं, एक तो राजस्थान से हम आते हैं, एमपी से आती है गाड़ियाँ, राजस्थान से आती है, तो रास्ते में पुलिस वाले हैं, आरटीओ है, ये परेशान करते हैं, पीछे भागते हैं, गाड़ी की हाइट देख के, चारे की गाड़ी की हाइट बगैर तो आ भी नहीं सकती है, और डीजल का खर्चा है, ओवरलोड का खर्चा है, और खर्चा बहुत है। इस वजह से महंगा है ये चारा, और कुछ भी नहीं है, सबसे ज़्यादा महंगा ही इस वजह से ही है, क्योंकि रास्ते खर्चा बहुत महंगा पड़ रहा है। टोल महंगे हो गए, डबल हो गए टोल हमारे, ओवरसाइज का टोल काट देते हैं, ओवरलोड का बता देते हैं, ज़बरदस्ती परेशान करते हैं, यहाँ आता करने में बहुत परेशानी आती है हमारे को। सब जाके वहीं रहवासी छूँ, सेजलपुरा गाम नो, अँ घासचारा बहुत तकलीफ से, पानी ना अभाव से, पानी ना अभाव कारण लीलो घासचारो पूरता प्रमाण में मत नहीं, जेना कारण बार ઘાસચારો મંગાવવો પડે છે, જે એમપી, રાજસ્થાન, હરિયાણા આ દૂરના વિભાગમાંથી આવવાના કારણે એ લોકોને પણ બહુ મહેગાઈનો સામનો કરવો પડે છે, જેઓ ડીઝલના ખર્ચા બહુ વધારે પડે છે, ટોલ નાકાના ખર્ચા પડે છે, પછી સાઇડના અંદર પોલીસ પણ હેરાન કરે છે, ગાડીઓની હાઇટ હોય એટલે પોલીસ એમના ચલણ કાપે છે,
એના હિસાબે ભાવ બહુ એકદમ ઊંચા અને મેગા પડે તો એને અહીંયા સસ્તા ભાવના અંદર પોસાય એવું રહ્યું નથી. હવે જે 8 રૂપિયાની વસ્તુ હતી અત્યારે અહીંયા 10 રૂપિયામાં વેચાઈ રહી છે અને 10ની વસ્તુ હતી અત્યારે 12 રૂપિયામાં વેચાઈ રહી છે. તો સરકાર શ્રી એના માટે કંઈક થોડી સહાય આપે તો એમાં થોડો ઘણો ખેડૂતને ફાયદો થાય. કારણ કે ઉત્તર ગુજરાતનો વિભાગ એક એવો છે કે જ્યાં કોઈ નહેર કે કોઈ ડેમ કે પછી કોઈ તળાવ આ એક પણ સગવડતો છે નહીં. બોર બનાવો તો બોરના અંદર બી પાણી મળતું નથી તો પીવાના પાણીની બી બહુ તકલીફો થઈ ગઈ છે. બસ પશુપાલન હાલના સમયમાં જીવાડી શકો એ જ નથી. કારણ કે ગાય ઘાસચારાનો જે ભાવ ગઈ સાલ હતો એના કરતો તો આ વખત 1.5-2 ગણો થઈ ગયો. ગઈ સાલ 500-600 રૂપિયે કિલો મળતો, આ સાલે 11-12 રૂપિયાનો કિલો એમાંય ચોખ્ખો માલ મળે ને એમપી રાજસ્થાનથી ઠેકાવાળા લઈને આપે છે. ખેડૂત અત્યારે ઘાસચારો બહાર તો ખોળવા જઈ ગયે નથી, પાણીનો અભાવ છે. પૂળાના ભાવ ગઈ સાલે 20-22 રૂપિયા હતા, આ વખતે તો 30-35 રૂપિયા છે. પૂળાનો ભાવ અમે કિલો પર ગઈ સાલે જે લીધા હતા એ 10 રૂપિયા લીધો હતો કિલો વજન પર, એ આ સાલે છે 17-18 રૂપિયા કિલોના ભાવ કહે તો અમારે પશુપાલનને તો જીવાડવું જ કયો અને પશુને મેલવું એ કેવા તારીખ.